અન્ય સમાચારોની વાત કરીએ. વડોદરાનો હરણી બોટકાંડ જેને લઈ અને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને આ સુનાવણી દરમિયાન કોર્ટે સરકારનો ઉધડો લઈ લીધો. વડોદરાનો બોટકાંડ જે મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી, જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉચ્ચસ્તરીય તપાસ કરી 2 મહિનામાં રિપોર્ટ સોંપવાના આદેશ કર્યા. આજે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ રજૂ કરેલ સીલ કવર રિપોર્ટ કોર્ટમાં ખોલાયો. કોર્ટે આખો રિપોર્ટ વાંચી નારાજગી વ્યક્ત કરી. કોર્ટે ટિપ્પણી કરી કે રિપોર્ટ વાંચતા લાગે છે કે કમિટી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માંગે છે. રિપોર્ટમાં જે શબ્દો છે તેમાં સમગ્ર દોષ ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. હાઈકોર્ટે એડવોકેટ જનરલને સવાલ કર્યો કે શું અમારે આ રિપોર્ટ સ્વીકારવાનો છે. જે મ્યુનિસિપલ કમિશનરોએ આ જે તે કોન્ટ્રાક્ટમાં સહી કરી એની જવાબદારી શું? શા માટે કોઈ મ્યુનિસિપલ કમિશનરને આ પ્રકારના પીપીપી મોડલમાં સહી કરે છે સમજાવ્યા વગર? એને બચાવવા માટે આ ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે. આ રિપોર્ટ ખોલી અને વાંચીને કોર્ટે ટકોર કરી.